पर पाटा ने लागी छे भूख 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 भाई भूख भाई लागी छे भूख 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 भाई भूख भाई लागी छे भूख। कोई विपदा मा अटवाया बताने हैरानी छे, घना जाते ज फसाया संजोगो बड़ा शैतानी छे। भूख भूख भाई भूख भाई लागी छे भूख भूख भाई भूख भाई लागी छे भूख। मुक्ति नु सपनू खाली छे, खाली पेट नी बदी बदहाली छे, कौन कौने आवे सनू भाई लागी छे भूख 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 भाई भूख भाई लागी छे भूख 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 भाई भूख भाई लागी छे भूख। हेलो हेलो अरे हेलो अरे यार मोटे जी बोला कि नबड़ा तू नहीं। हेलो તમારી રાહ જોઈને બેઠા છે। કુરિયર લઈને તાત્કાલિક ઉપરો તુરત અશ્વિનભાઈને ત્યાં ઉપર સરનામું લખ્યું છે। એ તો મને ખબર છે કે કુરિયર સરનામા વગરનું તમે છોને બપોરનું 12 વાગ્યાનું કેવડાયેલું અને હવે આવો છો આ રમણલાલ છે તે મહેનત કરીને પાઈ પાઈ ભેગી કરીને માર્કેટમાં નામ કર્યું છે એમને એમ નહીં। રમણલાલ શેઠ તો મોકલીને જ જમશે, રૂપિયા માગીશું તો ના પાડશે, પૈસા માગીશું તો મારશે ફૂંફાળા। લો આ 200 રૂપિયા પૂરા, હવે કઈ બાકી? કુરિયર કોનું, કામ કોનું, કોઈના માથે શિંગડા, આપણે તો આ હેંડ્યા। ના ના, જ્યારે જુઓ ત્યારે ઘોડા પર સવાર થઈને આવો છો, પાર્સલ કરવાનો પણ કઈ સમય હોય, આમાં અમારે રાંધવું શું, ગમે ત્યારે ટપકી પડવાનું, હવે ઘરમાં જે પડ્યું છે ને એ જ મળશે, લો જમી લો। મારે તાત્કાલિક નીકળવાનું છે અને અને મારે મારે બીજા પણ એક બે કામ છે। હવે રો છાના, તમે તો છો જેવા, અમારે બૈરી માણસ ને પણ ઘરમાં બહુ કામ હોય, અમે કઈ નવરા નથી બેસી રહેતા, અને પાર્સલ કરવાનો પણ કઈ સમય હોય, ગમે ત્યારે થોડા જતા રહેવાનું હોય। હવે નિરાતે જમો આમ જોઈ શું રહ્યા છો? હવે તું તારી કચકચ બંધ કરે તો હું નિરાતે જમું ને। લે આય હાય, તું શું હું તમને જમવા નથી દેતી? લો કરો વાત, આ પહેલા તમને જમાડું છું ને પછી હું જમું છું।
હવે તમારી ચિંતા હું નહીં કરું તો કોણ કરશે? અને ઘરમાં તમે જમવાના ટાઈમે સામે બેઠા હો તો બરી માણસ મેં વાતે ના કરે? અત્યારે ના કરું તો ક્યારે કરું? અરે અરે, આ તમે ઊભા કેમ થઈ ગયા? અરે મારી વાત તો સાંભળો. અરે ક્યાં ચાલ્યા પણ? અરે અરે ક્યાં ચાલ્યા? સાંભળો તો ખરા. અરે અરે મારી વાત તો સાંભળો. અરે સાંભળો તો ખરા, સંભાળીને જજો. આ અલકા તમારી રાહ જોઈને બેઠી છે. અરે પાર્સલ બરાબર સરનામે પહોંચાડજો, કશું ભૂલતા નહીં. અને જે દી પાછા આવજો ને, એ દી ખીર પૂરી ને શાક બનાવીશ. અરે સંભાળીને જજો, બસ સારી જોઈને બેસજો. અને જાટ આવજો પાછા. ટિકિટ ટિકિટ, ચાલ ઉભો થા, ટિકિટ આપ. બાર વાગી ગયા. લે બાર વાગી ગયા કે તો નહીં, તો સુરત ક્યારનું આવી ગયું. ઊંઘી જા ભાઈ, ઊંઘી જા. આમ તો સુરત આવી જ ગયું હોત, પણ બસ વાળાએ હોલ્ટ જાજા કર્યા અને તું તો ઊંઘેલો જ સારો. ઊંઘી જા. બસ આ પાર્સલ આપી અને ગમે ત્યાં રાત પડી જ રહેવાનું છે ને. ઊંઘી જઈશું ગમનલાલ ને ત્યાં. મારે ત્યાં બે રાત રોકાઈને ગયો છે ગમનલાલ. કોણ ગમનલાલ? ભાભી, તમારી ઘરે બે દિવસથી રહ્યો છું, પણ ઘરની ખોટ નહીં વર્તાય. અરે તારો ભાઈબંધ છું. આમ ભલે હું અમદાવાદી રહ્યો, પણ તારા જેવા ભાઈબંધ માટે હું પાકે પાકો હુરતી. હે ગમનભાઈ, આ તમારા ભાઈને સમજાવો ને કે અમને સુરત ફરવા લઈ જાય. તમારા ઘેર રહીશું ને ડુમ્મસ ફરવા જઈશું. ભલે ડુમ્મસ ફરવા જઈશું. ધની રે. અરે હસુ, તારા લાઈફ બરના આ પાર્સલ ને લઈને તું સુરત આવની આવની આવની. તારો એવો સત્કાર કરું ની કે તું અમદાવાદ જવાની પાછી વાત જ નહીં કરે. હા પ્રોમિસ. તું સુરત આવીની તો અડધી રાતે તારો સત્કાર કરવા હું બારણે ઊભો રહેવા. ગમનલાલ પણ તારી જેમ ઊંઘી જ ગયો હશે. હો તોફાન બોફાન ફાટી નીકળ્યું છે કે શું, કે પછી ગેસ બેસ લીક થયો છે? અરે તોફાન બોફાન હાનો, આ તો રોગચાળો ફાટી નીકળ્યો છે. રોગચાળો ગેસ બેસ હાનો, તે કઈ કામ છે આવેલા? હા આ કુરિયર નું પાર્સલ આપવાનું છે. બે હપ્તા ની હાથમાં નીકળી જજો. સારું પડે, આ તો હવાના પોર માં પૈયા ને સારું નીકળેલો. બાકી આવા રોગચાળો માં કોણ નીકળે બાર? શેનો રોગચાળો ફાટી નીકળ્યો છે? મરકી. આપણે શું આ પાર્સલ આપતા પાછા અમદાવાદ? પણ તમે થોડી વાર ઊભા રહેશો ને? સારું થયું તમે આવી ગયા. ક્યારનો ચિંતા કરતો હું તો. રમણભાઈનો ફોન આવ્યો, તમે આવવાનું ના કીધેલું, પણ હું થાય તમે નીકળી ગયેલા. આવવામાં તો અવાય જ નહીં, બહુ ડેન્જરસ ડિસીઝ લાગ્યો છે. માણસ ટપાક કરતો ગુલ. હલો હલો, તમે પણ જલ્દી, તમને બસ સ્ટેન્ડે છોડી દઉં. હલો ચલો બેસો. હલો
આટલી બધી ભીડ, લોકો રાત્રે જંપતા નથી? ટિકિટ ના લેવી હોય તો શું કામ લઈ ને ઉભા છો? પાકીટ સાલુ જાય ક્યાં? અમદાવાદ ની બસ ની અંદર વગર ટિકિટ ચડી જવું, ટિકિટ ચેકર પકડી પાડશે, મારી તો હિંમત નથી ચાલતી. હે ભગવાન, હવે શું કરું, શું કરું? ટ્રક આવ્યો, ટ્રક ટ્રક પકડ્યું. અમદાવાદ ના કેટલા રૂપિયા? કાકા અમદાવાદ 700 રૂપિયા થશે. 700 ના કાકા, હું તને 900 રૂપિયા આપીશ, મારા ઘેર પહોંચાડી દે ને. ઘણા જાતે જ ફસાયા, સંજોગો બડા શૈતાની છે. કોઈ છે બેન? ગમનલાલ આંગડિયા આટલામાં જ ક્યાંક રહે છે? ક્યાંથી આવો ભાઈ? અમદાવાદ થી આવું છું. હગા છો એમના? કામ હતું, ખાસ કામ હતું. તે ભાઈ તમને ખબર નથી, ગમનલાલ તો પરમ દાડે ગુજરી ગયા. દવાખાને થી બરોબર હવારે એમને ગામ લઈ ગયા. ગમનલાલ ગુજરી ગયા? અરે હજુ હજુ ગયા અઠવાડિયે તો મારે ત્યાં આવ્યા હતા. ગમનિયા, ગમનિયા, તું તો મારું સ્વાગત કરવાય ના રહ્યો, પ્લેગ તને લઈ ગયો. પણ ના, મારે તો જીવવું છે. અરે અલકા, અરે અલકા, ખાલી પેટની બધી બધવાડી છે સાહેબ. સાહેબ બહુ ભૂંડી રીતે ફસાયો છું સાહેબ. મારું
મારું પાકીટ જતું રહ્યું સાહેબ, ભૂખ લાગી છે સાહેબ, બીજું કઈ નહીં સાહેબ, અમદાવાદ જવાની વ્યવસ્થા કઈક ગોઠવી આપો સાહેબ, હું જિંદગી ભર તમારો આભારી રહીશ, ભાઈ સાહેબ કઈક કરો સાહેબ. સગે વાલે કે ઘર ચલે જાઓ, હા અભી એક એક પેસેન્જર કા ઇતના રૂપિયા લેતા હૈ તો તુમકો મફત મેં કોણ લે જાયેગા, હે ચલો ભાઈ ચલો નીકળો યહાં સે. હકીકત તગારે સગા વાલા હોત તો તમારી પાસે આમ ભીખ સુકા માગત, ભૂખ લાગી છે ભૂખ. સાલી સાલી કઈ માણસાઈ જેવું રહ્યું નથી. રાત પડવા આવી હસુ ભાઈ, રાત કાઢશો ક્યાં ભાઈ, લાગી છે. હલકા શું કરતી હશે? આ એમની રાહ જોવાનું બેસીસ ને તો હું ભૂખે મરી જઈશ. એ તો સુરત ની ઘારી ઝાપટતા હશે, ગમનિયા જોડે ફરતા હશે અને સુરત નું મસ્ત જમવાનું જમતા હશે. એમાં હું ક્યાં એમને યાદ આવવાની છું હે. હે ભગવાન, તે આ પેટ શું કામ આપ્યું? થાય છે કે મારી જાતને જ હું બટકા ભરી લઉં. અલકા જમો મારા નાથ, તમારું ભાવતું ભોજન, તમારા ભાવતા પકવાન, સુંદર મજાનું વટાણાનું શાક, ફ્લાવરનું શાક, ટિંડોળાનું શાક, દાળ ભાત રોટલી અને સુરતની ઘારી તો ખરી જ. જમો નિરાત. એક સાથે પતાવી દેવું છે. મહેરબાની કરીને મને મને એક લોટો પાણી આપશો? જાની ભાઈ જાની જાની, આજ ત્રણ દાડાથી પાણી આવ્યું નહીં મળે અને લોટો માગવા આવી ગયો અવાર અવારની પોરમાં. હા તારો બાપ ભીખ માગવા નથી આવ્યો અને ભિખારી સમજેસ? અરે એક લોટો પાણી પાઈશ એમાં શું ખાટું મોડું થઈ જવાનું છે? કપાતરે સવાર સવારમાં દાડો બગાડ્યો. હે ભગવાન, આ આટલું મોટું શહેર અને પાણી સુધા નહીં. હે ભૂખ જેવું ભૂંડું બીજું કઈ નહીં, ને વલખે વલખે માણસ જાત. હે કોઈ જીવ બચાવવા ભાંગે ભૂખ, એ કોઈને ભાગવા હાટું લાગે ભૂખ. આમને આમ તો બધું ઓગળી જશે, પણ કરવું શું? ઉંદરડા શેકીને ખાઈ જાઉં? ઉંદરડા ખવાય? કોઈ હોટલ પણ ખુલ્લી નથી, નહીં તો સૌથી પહેલા હોટલની અંદર જઈ અને ખાઈ લઉં.
પૈસા ક્યાં પેલા આપવાના હોય છે? મારું પાકીટ, મારું પાકીટ લેનાર માણસ સુખી નહીં થાય ના. અરે કીડા પડશે, કીડા એને, કીડા 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 અલા કીડા ખાય છે? કીડા ખાવા છે? ભૂખ લાગી છે? ભૂખ ખાવા પડશે. હો લે આમલી ખાવીશ? ખાવીશ આમલી? અલા ગાંડો લાગે. અરે ભાગે છે ક્યાં? અહીંયા આવડે તને ભૂખ બતાવું, ભૂખ અહીંયા આવડે ભૂખ બતાવું તને. આ તો ભીખ માંગવા કરતા પણ ભૂંડી હાલત છે. આના કરતા તો મેં પેલા પોલીસ વાળાનું માથું ફોડી નાખ્યું હોત તો સારું થાત, જેલ ભેગો થઈ જાત, ખાવા પીવાની વ્યવસ્થા તો થઈ જાત. પેટ આપીને ભારે કરી છે, 8 દિવસ થયા. ધાન નથી જોયું. આવું ને આવું ચાલ્યું તો હું બેભાન થઈ જઈશ. ચાલો હિંમત એકઠી કરીને દવાખાને જઈએ. ખાટલો મળશે, ખાવાનું મળશે, અને ફોન કરવાય મળશે. શું નામ હે? અશુભાઈ ભટ્ટ. અશુભાઈ ભટ્ટ. ઉંમર? 47 વર્ષ. 8 નંબર ની બારીએ મળેલા છો? એ મારું નામ લખની. શું થાય છે? વિચારી ન કહું. એ ભાઈ જે થતું હોય તે કહો, મારી પાસે ટાઈમ નથી. એટલે મને ચક્કર આવે છે, નબળાઈ છે. તાવ આવે છે? ના ના, એટલે આવે છે, તાવ આવે છે. ઠીક છે, દાખલ થઈ જાઓ. સાહેબ દાખલ ક્યાં થવાનું? એ બધું જામાં લખેલું છે, ચાલો જાઓ અહીંથી. નેક્સ્ટ લો. જાઓ અહીંયા જાઓ. સિસ્ટર, એ ભાઈ એક પછી એક ચાલ્યા જઈ આવો છો, બોલો ને. ઈલાજ કરાવો છે. ઈલાજ કરાવો છો એમ જ ને? મારા દીકરાની જાનમાં નહીં આવ્યા. હા આ પલંગ ખાલી નહીં મળે, પેલી બાજુ પથારી છે, ચાલ હે? ચાલશે. તો જાવ ને, ઊભા શું રહ્યા છો? અત્યારે મારી અલકા હોત તો મને બેસાડી
અને ચીકુ ને સંતરા એના હાથે મને જમાડતી હોય. હાથ લાવ ને, હાથ લાવ ને. કેમ? લોહી લેવાનું છે. આટલી જાડી સોય? ના 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 ના. ચૂપ. આવડા મોટા થઈને શાંતિ રાખું ની? નાના પોયરાની જેમ હું કૈરા કરો છું. બેન, જમવાનું ક્યારે મળશે? સમય થઈ ગયો છે, આવહે. જાડી શીશી ભરી લોહી લઈ ગઈ. અચ્છે, જમવાનું તો મળશે. કોની જોડે જો? મારી જોડે કોઈ નથી. તો થાળી છોડી દઉં. અરે દર્દીઓના કઈ સગાને ખાવાનું નથી આપતા, છોડી દઉં. અરે છોડી દઉં કીધું ને. દાદુ નવ ચિંતાવું છું, સંભળાતું નથી. આ ખાવાનું દર્દી માટે જ છે. હું દર્દી જ છું. જૂઠું નહીં બોલ, જૂઠું નહીં બોલ. ખાવા માટે ખોટા ખોટા દર્દી નહીં બન, જૂઠું નહીં બોલ. છોડી દઉં. હું દર્દી છું. મને ભૂખ લાગી છે, ભૂખ. લોકો મને ગાંડો ગણ્યો, ગાંડો. આ ભૂખ નું ગાંડ પણ છે ભાઈ, ભૂખ નું ગાંડ પણ. હું દર્દી છું. ભાઈ લાગી છે.